આજે મને તમે મારા જેવા લાગી રહ્યા છો. દાગીના તમે તમારી પાસે સાચવીને રાખશો? બકા, હા, હું એટલે કે મને તમને ના કહું તો કોને કહું? એક તમારા પર તો ભરોસો છે ને. અરે હા, તમે બેસો, હું તમારા માટે તમારું ભાવતું જમવાનું લાવું છું. કાલથી તમે જમ્યા પણ નથી સરખું. હમણાં લાયો લાયો, તું તો જોરદાર લદિયોર. મેવણામાં ચાર ચાર વર્ષ સુધી રાહ જોતો રહ્યો ફાટી આંખે. ચોમાસાની લક્ષ્મીના વરસવાની રાહ ના જોઈ શક્યા. ફટ છે દિયોર, ફટ છે જીગલા, તને ફટ. જેને તારા પર આટલો ભરોસો કર્યો અને પોતાનો ભાઈબંધ માન્યો, તેની સાથે દગો કર્યો, હે ભગવાન માફ કરજો, મને માફ કરજો. ના હોય મારા જેવાના ઘર બાર છોકરા છે અહીંયા, ના હોય દિયોર, લક્ષ્મી મારી ઉંમર વધે એ માટે ઉપવાસ ના રાખ. ઘરમાં ભગવાન સિવાય બધા જ સુઈ ગયા છે. રૂમનો દરવાજો એટલા માટે બંધ કર્યો કારણ કે જ્યારે રૂમના દરવાજા બંધ થતા હોય છે ત્યારે હૈયાના ખુલતા હોય છે. લાઈટો એટલા માટે બંધ કરી કારણ કે અમુક પાપ અંધારામાં કરવા જરૂરી હોય છે. રાતનું અંધારું બંધ રૂમ છે, શું થશે એની કોઈને જાણ નહીં થાય.
તમારી લગન કરવા છે મારી સાથે, પડખે ભરાવું છે, છોકરા પેદા કરવા. અરે તમે મારા માટે એટલું કર્યું છે કે એકવાર કહ્યું હોત તો મારું જીવતર નહીં પણ જીવ જરૂર આપી દે. માયા મનની હોય, કાયાની તો ભૂખ હોય. આજે તમે મનની માયા તો મારી નાખી, તમને તમારા મનના પાપ થી છુટકારો મળશે અને મને ઉપકારોના ભાર થી. માફ કરી દો મને, લક્ષ્મી નહીં બોલવું આવું. બસ એટલું જ આપી શકીશું તમને. ત્યારે મને ખબર હોય છે કે આ અંગૂઠો મારા જીવતર પર પડેલો છે અભણ હોવાનો. અને અંગ્રેજી શું ગુજરાતીમાં પણ લખ્યું હોત ને તો પણ મેં કાગળિયા વાંચ્યા ના હોત. અરે કોરા કાગળ પર મને અંગૂઠો મારવાનો કયો હોત ને તો પણ મારી દે, એટલો ભરોસો હતો મને તમારા પર જે તમે તોડી નાખી. મારા પોતાના ઘરેથી ભાગીને ત્યારથી આશરો મળતો રહ્યો છે મને. પણ પહેલી વાર મને એવું લાગ્યું કે હું કોઈના ઘરે આવી છું. એ તમારું ઘર હતું.
આજે પહેલી વાર તમે મને મારા જેવા ના લાગ્યા. અરે જેમની સાથે ફેરા ફરી હતી ને એમના પર પણ મેં આટલો ભરોસો નહોતો મૂક્યો જેટલો મેં તમારા પર મૂક્યો હતો. ભગવાનની મૂર્તિની જેમ તમારી મૂર્તિ થઈએ હતી મારા, જે તમે ખંડિત કરી નાખ્યો. અંગૂઠો પાડી આપ્યો છે, વિધિવત લગ્નની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. તમે કહેશો તો તમારી બાજુમાં ચોરીમાં બેસી જાય એમ વિચારીને કે જીવતે જીવત જીતા પર બેઠી છું. રાખો આ કાગળ, પાડતા નહીં ના અને માફી પણ નહીં માંગતા. માફી માંગવાથી કર ધમાકો શેનો હતો ખબર નહી. શૂટિંગ રૂમ માં અચાનક જ ધડાકો થયો. એક મિનિટ મને જોવા દો. દાદાજી, સ્વીટુની રૂમમાં તો શોર્ટ સર્કિટ થઈ ગયું છે, વાયર્સ બધા બળી ગયા છે. સ્વીટુ બેટા, તું ઠીક તો છે ને? હા, અત્યારે કોઈ પણ વ્યક્તિ આ રૂમમાં નહીં જતા, કરંટ લાગી શકે છે. એ સ્વીટુ, હમણાં તું હવે અહીંયા નહીં રહેતી. દાદાજી, ઇલેક્ટ્રિશિયનને બોલાવવો પડશે અને આખા રૂમનું વાયરિંગ બદલવું પડશે.
થેન્ક ગોડ સ્વીટુને કંઈ જ ન થયું. હા સ્વીટુ બેટા, તું અહીંયા આવે નહીં રે, અલગ રૂમમાં જ તારે રહેવાનું છે. સ્વીટુ, તારી રૂમ તો છે જ ને, તું ક્યાં રહે છે હવે? ના 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 ના, એ રૂમમાં નહીં. સ્વીટુ બેટા તું. ના ના દાદાજી. આમની વાત સાચી છે, હું એ જ રૂમમાં રહીશ. એમ પણ હું પહેલા ત્યાં જ રહેતી હતી ને, બરાબર છું હું ત્યાં. અરે પણ બેટા, એ રૂમ તો નોકર ચાકર માટે છે. નાના દાદાજી, ઘરમાં પ્રસંગ છે, સગા સંબંધીઓ આવશે અને મોટો રૂમ ખાલી હશે તો મહેમાનોને અગવડ પણ નહીં પડે. હું ત્યાં જ રહીશ. અરે પણ સ્વીટુ, રણજીત કુમાર, હા, કાલે ને કાલે જ ઇલેક્ટ્રિશિયન આવી જવો જોઈએ અને આ બધું જ રિપેર થઈ જવું જોઈએ, સમજ્યા? હા ઠીક છે. મારી આટલી બધી ચિંતા કરવા માટે તમારો ખૂબ ખૂબ આભાર રણજીત બુઆ. છોકરી, તારા બધા જ એશો આરામ જો મેં બંધ ન કરાવ્યા ને તો મારું નામ પણ રણજીત નહીં. હવે હું તને તારી ઓકાત બતાવીને જ રહીશ. જો તું હજી શોધને તે છૂટાછેડા આપ્યા નથી, એ પહેલાથી જીગરને ફસાવી દીધો. કેમ? ડિવોર્સી છે, ડફો છે, વિદેશમાં હોટલ છે, એની પાસેથી પણ સારા એવા પૈસા પડાવીને તું એને પણ ડિવોર્સ આપી દઈશ, બરાબર ને? આ જ ધંધો છે ને તારો?